કોંગ્રેસના નેતા આપણી સાથે ઇમરાનભાઈ ખેડાવાલા ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, સમાચાર અત્યારે મળી રહ્યા છે કે એએમસી હવે આવતીકાલથી જાહેર માર્ગો, ધાર્મિક સ્થળોની આસપાસ જે નોનવેજની લારી છે તેને હટાવશે અને આ બાબતનો નિર્ણય લેવાઈ ગયો છે. આ નિર્ણયને આપ કઈ રીતે જુઓ છો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે જે નિર્ણય કર્યો છે ટીપી કમિટીએ, એમાં કે ઈંડાની લારી કોઈ પણ જગ્યાએ નોનવેજની લારી નહીં ઉભી રહે એ પ્રમાણેનો નિર્ણય કર્યો છે અત્યારે મેં સાંભળ્યું છે. પરંતુ હું ચોક્કસ કહું છું કે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, મંદિર હોય, કોઈ કોઈ જગ્યા ગિરજાઘર હોય, કોઈ દેરાસર હોય, તેની પાસે આ સમજો ઈંડાની લારી હોય તો તેને દૂર કરવી જ જોઈએ, હું એમાં માનું છું. પરંતુ જે ખાસ કરીને આજે કોરોનાની મહામારી પછી આજે લોકોની પરિસ્થિતિ એવી છે કે લોકો જે લોકો પહેલે ધંધો રોજગાર કરતા હતા, કોઈ જગ્યાએ નોકરી પર જતા, એ લોકો પણ આજે લારી લઈને ઉભા થઈ ગયા છે એવી પરિસ્થિતિ છે. એમાં ઈંડાની વાત છે કે ભાઈ ઈંડાની લારીઓ કોઈ પણ જગ્યાએ ઉભી રહેવી જોઈએ નહીં. હવે ઈંડા વેજમાં ગણાય છે કે નોનવેજમાં ગણાય છે મને એ જ ખબર નથી પડતી. મને તો એક તરફ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સેન્ટરના અંદર, ત્યાંથી એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે સન્ડે હો યા મંડે રોજ ખાઓ અંડે. એક તરફ તમે એડવર્ટાઇઝમેન્ટ આવે છે, સચિન તેંડુલકર એના બ્રાન્ડ એમ્બેસેડર છે, તો આ તમે અંડાને વેજમાં ગણો છો કે નોનવેજમાં ગણો છો? આપણે પૂછીએ, ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આપણી સાથે છે ચૈતન્ય શબુ મહારાજ. મહારાજ, જે નિર્ણય લેવાયો છે તેને લઈને ઇમરાન ખેડાવાલા કહી રહ્યા છે કે જેમની પાસે રોજગારી નથી એવા ઘણા લોકો રસ્તા પર આવી લારી લઈને ફરે છે, એના માટે તમે શું કરશો? અને વેજ ગણાય કે નોનવેજ ગણાય એ પણ પ્રશ્ન અત્યારે તો ઇમરાનભાઈ ઉઠાવી રહ્યા છે. જો રાજકોટ મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકા અને હવે અમદાવાદ મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે બહુ યોગ્ય છે. રોજગારી મળવી જોઈએ એનો વિરોધી નથી, પણ રોજગારી માટે ફૂટપાથ ઉપર અતિક્રમણ કોઈનું પણ ન થવું જોઈએ, વેજીટેરિયન કે નોન વેજીટેરિયન હોય. બીજું કે ઈંડાને અમે નોન વેજ જ માનીએ છીએ, ઈંડા વેજીટેરિયનમાં માનતા જ નથી અમે. એટલે આ યોગ્ય નિયમ છે. આ એક વાત છે કે એમના વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કોર્પોરેશન વિચારશે કે ન્યુ દાલગરવાડ બન્યું, ન્યુ માણેક ચોક બન્યું, આ બધા વ્યવસ્થાઓ કોર્પોરેશન, ન્યુ નહેરુનગર પણ બન્યું છે, આ બધી વ્યવસ્થાઓ કોર્પોરેશન કરતી હોય છે, તો આમાં પણ કોર્પોરેશન કંઈક કરશે. અત્યારે તો ફક્ત કે તમે દબાણની વાત હોય તો પછી બધું જ હટાવશો ને. દાળવાળાની લારી બી હટશે, પીઝાની લારી પણ હટશે, વડાપાઉની લારી પણ હટશે. દબાણની વાત છે તો બધું જ હટાવવું પડશે ને આપણે. પણ ફક્ત ને ફક્ત ખાલી ઈંડાની લારી હટાવવાની માટેની વાત છો તો એ પ્રમાણે તો કોઈ પણ રીતથી ગરીબ લોકોને હેરાન કરવાની વાત છે. અને બીજેપીની સરકાર જ્યાં જ્યાં છે, બીજેપીનું કોર્પોરેશન છે ત્યાં આ પ્રમાણેની અત્યારથી પ્રવૃત્તિ ચાલી રહી છે. 2022 ઇલેક્શનના અંદર આ લોકોને અત્યારે કોઈ પાસે મુદ્દા નથી. લોકો અત્યારે જે પ્રમાણે ગરીબીથી હેરાન છે, મોંઘવારીથી પરેશાન છે, ત્યારે લોકોને કોઈ ને કોઈ રીતે આ પ્રમાણે નાના નાના જે લારી ગલ્લા વાળાઓને પણ હેરાન કરવાનું ભારતીય જનતા પાર્ટીના લોકો નથી જોતા. આ પ્રકારે નાના લારી ગલ્લા ધારકોને હેરાન કરાય છે એવો સીધો આરોપ છે. જો કોંગ્રેસે કોઈ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવે એટલે એનો વિરોધ કરવો એની ફેશન થઈ ગઈ છે. મંદિર પાસે, દેરાસર પાસે ના જ ઉભી રહેવી જોઈએ, હું કઉ છું, એને હટાવી દો. પરંતુ જે લોકો જ્યાં જે લોકો ખાય છે એ વિસ્તારના અંદર લારી લાગતી હોય, ગલ્લા લાગતા હોય, તવા લાગતા હોય, જે લોકો ત્યાં તમે જઈને સર્વે કરો કે ત્યાં ખાવા કોણ આવે છે, પહેલા સૌથી પહેલા તમે જુઓ 90% ખાવા વાળી વસ્તી કોણ છે તમે જાણો. દબાણ થાય છે, દબાણની વાત આખી અલગ છે. પરંતુ ધાર્મિક સ્થળની હું વાત કરું છું કે ધાર્મિક સ્થળ પાસે આવી લારીઓ ના ઉભી રહેવી જોઈએ, હું પણ કરું છું કે મંદિર પાસે ના ઉભી રહેવી જોઈએ, દેરાસર પાસે ના ઉભી રહેવી જોઈએ, ગિરજાઘર પાસે ના ઉભી રહેવી જોઈએ, હું પણ કહું છું. પરંતુ ખાલી દબાણની વાત કરો છો તો ખાલી મંદિર પાસે કે કોઈ દેરાસર પાસે થોડી દબાણ હોય છે, દબાણ તો દરેક જગ્યાએ હોય છે સમજો. પરંતુ સરકારે એની વ્યવસ્થા કરવી જોઈએ. સ્ટ્રીટ વેન્ડર લાયસન્સની પોલિસી છે અને રાષ્ટ્રપતિ શ્રીએ 2014 ના અંદર તેને માન્ય આપેલી છે કે દરેક રાજ્યએ સ્ટ્રીટ વેન્ડર લાયસન્સ આપવું અને તેને એનો અમલ કરાવવાનો એને રોલ. જો લાયસન્સ નહીં હોય તો એવી વેજની લારીઓ પણ હટશે. જો મેં કે અમારા મંત્રીએ બહુ સ્પષ્ટ કર્યું કે વેજ હોય કે નોન વેજ હોય, ખાવું
ઉપર આધારિત એવું નથી કહેતો કે હિન્દુઓ નોનવેજ નથી ખાતા, હિન્દુઓ પણ ખાય છે, પણ એનો મતલબ એ નહીં કે તમે ગમે તે એરિયામાં અતિક્રમણ કરી અને ત્યાંથી તમે તમે લાગણી કાર્યો કરી દો, એ હટવી જોઈએ. વ્યાજબી છે કે નહીં આ નિર્ણયમાં અત્યારે કોને શું ખાવું કોને શું ન ખાવું એ બાબતની ચર્ચા નથી. આ બંને નેતાઓ અમારી સાથે અત્યારે જોડાયા, બંનેનો આભાર ઇમરાનભાઈ અને ચૈતન્ય શંભુ મહારાજ. અમદાવાદમાં હવે નોનવેજ ની ડાળીઓને હટાવવાનો આદેશ આપ્યો છે અને ઇમરાન ખેડાવાલા કે જેઓ કોંગ્રેસના નેતા છે તેઓ પણ કહી રહ્યા છે કે ધાર્મિક સ્થળોની આસપાસ જો નોનવેજની લારી હોય તો તેને હટાવી જોઈએ, પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે આવતીકાલથી જ એએમસી કડક અમલવારીના આદેશની વાત કરી રહી હોય તો આવતીકાલથી જ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે કે કેમ એ પણ પ્રશ્ન થાય.